જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં સાંભળશું પુત્રદા એકાદશી વ્રતની વિધિ મહાત્મા એકાદશી એટલે પુત્રદા એકાદશી આ એકાદશીનું વ્રત કરવાથી પુત્ર પ્રાપ્તિની મનોકામના પૂર્ણ થાય છે આ વ્રત વર્ષમાં બે વાર આવે છે પોષ મહિનામાં અને શ્રાવણ મહિનામાં એકાદશીનું આ વ્રત ભગવાન શ્રી હરિ વિષ્ણુને સમર્પિત છે જે વ્યક્તિ પૂરી શ્રદ્ધા અને નિયમથી આ એકાદશીનું વ્રત પૂજા ઉપવાસ કરે છે તેના પૂર્વજન્મના પાપ દુઃખ કષ્ટ દૂર થાય છે ધન વૈભવ લક્ષ્મી યશ અને સંતાનની પ્રાપ્તિ થાય છે વર્ષમાં કુલ ચોવીસ એકાદશી આવે છે અધિક માસની બે એકાદશી એમ કુલ મળીને ત્રેવીસ એકાદશી આવે છે આ દરેક એકાદશીનું મહત્ત્વ છે પરંતુ શ્રાવણ માસની શુદ્ધ પક્ષની જે પુત્રદા એકાદશી આવે છે તેનું વ્રત અતિ પુણ્ય ફળ આપનારું છે જો આ વ્રત નિસંતાન દંપતી કરે તો તેને અવશ્ય સંતાનની પ્રાપ્તિ થાય છે પુત્રની ઈચ્છા રાખનાર દંપતી જો આ વ્રત કરે તો તેને પુત્ર પ્રાપ્તિની ઈચ્છા પૂર્ણ થાય છે આથી જ આ એકાદશીને પુત્રદા એકાદશી કહે છે પુત્રદા એકાદશી તિથિની શરૂઆત થાય છે તારીખ છવ્વીસ ઓગસ્ટ બે હજાર ત્રેવીસ શનિવાર બાર કલાકને આઠ મિનિટે અને એકાદશીની તિથિ સમાપ્ત થાય છે તારીખ સત્તાવીસ ઓગસ્ટ રવિવારે નવ કલાક ને બત્રીસ મિનિટે ઉદિયાતિથી અનુસાર પુત્રદા એકાદશીનું વ્રત કરવાનું રહેશે તારીખ સત્તાવીસ ઓગસ્ટ બે રવિવારના દિવસે તથા એકાદશીના પાળણા કરવાના રહેશે તારીખ અઠાવીસ ઓગસ્ટ બે સોમવારે સવારે પાંચ કલાક છપ્પન મિનિટથી આઠ કલાક ત્રીસ મિનિટ સુધીમાં કરવાના રહેશે મિત્રો પુત્રની પ્રાપ્તિ કરાવતી એકાદશીનું તિથિથી જ શરૂ થઈ જાય છે આથી આ વ્રત કરનારે દિવસે કરવું એકાદશીના દિવસે પ્રાતઃકાળે વહેલા ઉઠી સ્નાન કાર્યથી પરવારી આ દિવસે ભગવાન શ્રી હરિવિષ્ણુની બાળ સ્વરૂપની પૂજા કરવી બાલગોપાલને પંચામ્રત શુદ્ધ જળથી સ્નાન કરાવી વસ્ત્રો પહેરાવી પીળું ચંદન પીળા પુષ્પ અને પીળી મીઠાઈ ધરાવી પૂજા કરવી આખો દિવસ ઉપવાસ કે ફળાહાર કરવો ભગવાન શ્રી હરિ વિષ્ણુના ભજન કીર્તન કરવા આ દિવસે દીપદાનનું ખૂબ જ મહત્વ છે આ દિવસે વિષ્ણુ સહસ્ત્ર નામનો જપ કરવો ગોપાલ સહસ્ત્ર નામ ઓમ નમઃ ભગવતે વાસુદેવાય મંત્રનો જપ કરવો આમ કરવાથી પરમ કલ્યાણની પ્રાપ્તિ થાય છે પદ્મપુરાણમાં કહ્યું છે કે પુત્રદા એકાદશીનું વ્રત કરવાથી અગ્નિષ્ટોમ યજ્ઞ કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થાય છે જે દંપતીને લગ્નના ઘણા વર્ષો પછી પણ જો સંતાન પ્રાપ્તિ નથી થઈ રહી તો તેમણે પુત્રદા એકાદશીનું વ્રત કરીને આ દિવસે ગાય અને વાછરડાની સેવા પૂજા કરવી આમ કરવાથી ભગવાન શ્રી કૃષ્ણની કૃપાથી નિસંતાન દંપતીને સંતાન પ્રાપ્તિની મનોકામના પૂર્ણ થશે જેમના જીવનમાં પિતૃદોષ છે પિતૃદોષના કારણે ઘણી બધી સમસ્યાનો સામનો કરવો પડે છે તો તેમણે એકાદશીના દિવસે પીપળાની પૂજા કરવી બ્રાહ્મણોને ભોજન કરાવવું આપવી આમ કરવાથી પિતૃઓ પ્રસન્ન થશે તેના વંશજોને સુખ શાંતિ સમૃદ્ધિના પુત્ર પ્રાપ્તિના આશીર્વાદ આપશે તેના મનની મનોકામના પૂર્ણ થશે તથા દ્રાદશીના દિવસે યથાયોગ્ય દાન દક્ષિણા આપવી અથવા બ્રાહ્મણને કાચું સીધું અર્પણ કરવું ગાયને ઢીલો ચારો આપવો પક્ષીને દાણા ચણ નાખવા ભૂખ્યાને અન્ન આપી વ્રતના પાલના કરવા એકાદશીના દિવસે વ્રતની કથા સાંભળવી એકાદશીનું આ વ્રત અતિ પુણ્ય ફળદાયી છે જે વ્યક્તિ આ વ્રત કે ઉપવાસ નથી કરી શકતા તો તેમણે વ્રતની કથા જરૂર સાંભળવી જોઈએ જે વ્રત કર્યા જેટલું જ ફળ પ્રાપ્ત થશે તથા જેમને એકાદશીનું વ્રત કરવું છે તે વૃદ્ધ છે બીમાર છે સગર્ભા સ્ત્રી છે બાળક છે તો તેમણે એકાદશીનું વ્રત ઉપવાસ કર્યા વગર પણ મન અને વાણીથી પવિત્ર રહીને શુદ્ધ રહીને આ વ્રત કરી શકે છે આ દિવસે કોઈને જૂઠું બોલવું નહીં કોઈની નિંદા કરવી નહીં કોઈનું અપમાન કરવું નહીં કોઈને વચન કહેવા નહીં આમાં વાણી અને મનથી શુદ્ધ રહીને એકાદશી કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થાય છે તો મિત્રો આ હતી એકાદશી વ્રતની વિધિ અને તેનું મહાત્મ હવે સાંભળશું વ્રતની કથા વાર્તા બોલો ભગવાન વિષ્ણુની જય ધર્મરાજા યુધિષ્ઠર બોલ્યા હે ભગવાન તમે હવે મને શ્રાવણ માસના શુક્લ પક્ષની એકાદશીની કથા સંભળાવો આ એકાદશીનું નામ શું છે તેની વિધિ કઈ છે તે કહો શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા હે રાજન તમે શાંતિપૂર્વક શ્રાવણ માસની શુક્લ પક્ષની એકાદશીની કથા સાંભળો ત્રાપર યુગના પ્રારંભમાં મહિષ્મતી નામની નગરી હતી તે નગરીમાં મહાજીત નામનો એક રાજા રાજ્ય કરતો તે પુત્રહીન હતો તેથી તે સદૈવ દુઃખી રહેતો તેને રાજ્ય કષ્ટદાયક લાગતું રાજાએ પુત્ર પ્રાપ્તિના ઘણા પ્રયત્ન કર્યા પરંતુ તે નિષ્ફળ ગયા હવે તે રાજા વૃદ્ધ થવા લાગ્યો તો તેને તેની ચિંતા પણ વધવા લાગી એક દિવસ આ રાજાએ પ્રજાને સંબોધન કરતાં કહ્યું કે ન તો મેં પોતાના જીવનમાં પાપ કર્યું છે અને ન અન્યાયપૂર્વક પ્રજાથી ધન એકત્ર કર્યું છે નથી ક્યારેય દેવતા અને બ્રાહ્મણોનું દાન છીનવ્યું મેં પ્રજાને હંમેશા પુત્રની જેમ પાળી છે મેં અપરાધીઓને દંડ દીધા છે મેં ક્યારેય કોઈની સાથે દ્વેષ કર્યા નથી બધાને સમાન ગણ્યા છે આ રીતે ધર્મયુક્ત રાજ્ય કરવા છતાં હું આ સમયે મહાન દુઃખ ભોગવું છું તેનું કયું કારણ છે રાજા મહાજીત આ વાતને વિચારવા માટે મંત્રી આદિ સહિત વનમાં ગયો ત્યાં વનમાં જઈને એણે મોટા મોટા ઋષિમુનિઓના દર્શન કર્યા એ સ્થાન પર એમણે વયોવૃદ્ધ અને ધર્મના જ્ઞાતા મહર્ષિ લોમશના દર્શન થયા બધાએ મહર્ષિને પ્રણામ કરી તેના સન્મુખ બેસી ગયા એમના દર્શનથી બધાને ખૂબ જ પ્રસન્નતા થઈ અને કહેવા લાગ્યા હે દેવ અમારા અહોભાગ્ય છે કે અમે તમારા દર્શન અમને થયા લોમશ ઋષિ બોલ્યા હે મંત્રી કણ તમારા લોકોના વિનય અને તમારા સદવ્યવહારથી હું અત્યંત પ્રસન્ન છું તમે મને તમારું આવવાનું કારણ બતાવો હું તમારું કાર્ય પોતાની શક્તિ અનુસાર અવશ્ય કરીશ કારણ કે અમારું શરીર પરોપકાર માટે જ બન્યું છે લોમશ ઋષિના વચન સાંભળી મંત્રી બોલ્યા હે મહર્ષિ તમે અમારી વાત જાણવામાં બ્રહ્માથી પણ વધુ છો તેથી તમે અમારો સંદેહને દૂર કરો મહિષ્મતી નામની નગરીમાં મહાજીત નામનો ધર્માત્મા રાજા છે તે પ્રજાને પુત્રની જેમ પાળે છે છતાં તે પુત્રહીન છે તેનાથી તે અત્યંત દુઃખી રહે છે અમે લોકો તે રાજાની પ્રજા છીએ અમે લોકો તેમના દુઃખથી દુઃખી છીએ કારણ કે પ્રજાનું એ કર્તવ્ય છે કે રાજાના સુખમાં સુખ માને અને દુઃખમાં દુઃખ માને એમના પુત્રહીન હોવાનું હજુ સુધી કારણ પ્રતીત થયું નથી તેથી અમે લોકો તમારી પાસે આવ્યા છીએ જ્યારે અમને તમારા દર્શન થયા તો અમને પૂર્ણ વિશ્વાસ છે કે અમારું કષ્ટ અવશ્ય જ દૂર થઈ જશે મહાન પુરુષોના દર્શન માત્રથી જ પ્રત્યેક કાર્યની સિદ્ધિ થાય છે તેથી હવે તમે અમારા રાજાને પુત્ર થાય તેવો કોઈ ઉપાય બતાવો લોમશ ઋષિએ એક ક્ષણ માટે નેત્ર બંધ કર્યા અને રાજાના પૂર્વજન્મનો વિચાર કરવા લાગ્યા તે વિચાર કરીને બોલ્યા હે શ્રેષ્ઠ પુરુષો આ રાજા પાછલા જન્મમાં અત્યંત નિર્ધન તથા ખરાબ કર્મો કરતો હતો તે એક ગામથી બીજા ગામ ફરતો એક દિવસ જેઠ માસના શુકલ પક્ષની એકાદશીના દિવસે બે દિવસથી ભૂખ્યો હતો બપોરના સમયે એક જળાશયમાં જળ પીવા ગયો તે સ્થાન પર એ જ સમયે વ્યાયેલી ગાય પી રહી હતી રાજાએ તરસી ગાયને ભગાડીને સ્વયં જળ પીવા લાગ્યો તેથી રાજાને આ દુઃખ ભોગવવું પડે છે એકાદશીના દિવસે ભૂખ્યા રહેવાથી એ રાજા થયો અને તરસી ગાયને હટાવવાથી વિયોગનું દુઃખ તેને ભોગવવું પડે છે તેથી બધા લોકો બોલ્યા હે મહર્ષિ શાસ્ત્રોમાં એવું લખ્યું છે કે પુણ્યથી પાપ નષ્ટ થાય છે જેથી કૃપા કરીને તમે રાજાના પૂર્વ જન્મના પાપ નષ્ટ થવાનો ઉપાય બતાવો કારણ કે એ પાપનો ક્ષય થવાથી પુત્ર રત્નની ઉત્પત્તિ થશે મુનિના વચનોને સાંભળીને લોમશ ઋષિ બોલ્યા હે સજ્જનો જો તમે શ્રાવણ માસની શુકલ પક્ષની પુત્રદા એકાદશીનું તમે બધા લોકો વ્રત કરો અને રાત્રિએ જાગરણ કરો અને તે વ્રતનું ફળ રાજાને પ્રદાન કરી દો તો તમારા રાજાને પુત્ર પ્રાપ્તિ થશે ત્યારે સમસ્ત દુઃખ નષ્ટ થઈ જશે મંત્રીઓ સહિત સમસ્ત પ્રજા મહર્ષિ લોમશ ઋષિના વચન સાંભળી પ્રસન્નતાપૂર્વક પોતાના નગરમાં પાછા આવ્યા આ બધા જ લોકોએ શ્રાવણ માસના શુક્લ પક્ષની એકાદશીએ લોમશ ઋષિની આજ્ઞા અનુસાર વિધિપૂર્વક વ્રત કર્યું અને દ્રાદશીએ એમનું ફળ રાજાને આપ્યું એ પુણ્યના પ્રભાવથી રાણીએ ગર્ભ ધારણ કર્યો અને નવ મહિના બાદ અત્યંત તેજસ્વી પુત્ર રત્ન પ્રાપ્ત થયો હે રાજન તેથી જ આ એકાદશીનું નામ પુત્રદા એકાદશી પડ્યું છે જે મનુષ્ય પુત્ર રત્ન પ્રાપ્ત કરવા ઈચ્છે છે તેને આ એકાદશીનું વિધિપૂર્વક વ્રત કરવું જોઈએ આ વ્રતના પ્રભાવથી આલોક અને પરલોકમાં સ્વર્ગ મળે છે આ પ્રમાણે શ્રાવણ માસના શુક્લ પક્ષની પુત્રદા એકાદશી વ્રત કથા સંપૂર્ણ બોલો ભગવાન શ્રી વિષ્ણુની જય તો મિત્રો આ હતી પુત્રદા એકાદશી વ્રતની વિધિ તેનું મહાત્મ આ દિવસે કરવાના ઉપાય અને કથાવાર્તા મિત્રો એકાદશીના આ દિવસે દીપદાનનું પણ ખૂબ જ મહત્ત્વ છે આ દિવસે દીપદાન કરવાથી અશ્વમેઘ યજ્ઞ કર્યાનું પુણ્યફળ પ્રાપ્ત થાય છે નિસંતાન દંપતી જો આ દિવસે સજોડે સંતાન ગોપાલ સ્તોત્રનો પાઠ પૂરી શ્રદ્ધાથી કરે તો તેને અવશ્ય સંતાન પ્રાપ્તિ થાય છે આ દિવસે સત્યનારાયણનું પૂજન કરવું કથા સાંભળવી શ્રીમદ ભાગવદ્ ગીતાના પાઠ કરવા આવી રીતે એકાદશીનું વ્રત કરવું આપણા ઋષિ મુનિઓએ મનુષ્યના પાક પુણ્યનો સ્વર્ગ નર્ક આદિનો વિચાર કરીને મનુષ્યને સારા કર્મો કરવા સારા માર્ગે ચાલવા વ્રત જપ તપ આદિનું સૂચન કરેલું છે તેમાંનું એક છે એકાદશીનું વ્રત આ વ્રત કરવાથી મનુષ્યની આધી વ્યાધિ ઉપાધિ દૂર થાય છે સુખ સમૃદ્ધિને પ્રાપ્ત કરે છે આથી દરેક એકાદશીના દિવસે સ્નાન દાન ધ્યાન વ્રત પૂજા ઉપવાસ કરી ભગવાન શ્રીહરિની કૃપા જરૂર પ્રાપ્ત કરવી તેની કૃપાથી ધન ધાન્ય સુખ સમૃદ્ધિ ધન લક્ષ્મી પુત્ર પુત્રાદીનું સુખ પ્રાપ્ત થાય છે જો એકાદશીનું વ્રત કે ઉપવાસ ન થઈ શકે તો વ્રતની કથા જરૂર સાંભળવી જે સાંભળવા માત્રથી જ વ્રત કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થાય છે તો મિત્રો આ હતું પુત્રદા એકાદશી વ્રતની વિધિ તેનું મહાત્મ્ય અને સુંદર કથા વાર્તા જે તમે પૂરી શ્રદ્ધાથી અંત સુધી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હરિવિષ્ણુ જય ગોપાલ જરૂર લખજો ચેનલ પર જો નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવતા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ